أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم عزيزان محترم كيفي ريتنا ذكر حسين بدعت ہوئی شکی كيفي ريتنا ایک ایو ذكر ایو شخصیت نو کہ اگر جو تے شخصیت نہ ہوت تو آجے آخی دنیا نندر ما جی اذان نو آواز آوے چھے تے ختم تھے گئی ہوت اہل سنت بھائی نا کتاب نندر ما ایک روایت بیان کرنار بیان کروام آوے لو چھے کہ ایک شخص معاویہ باجو ما بیٹھے لو تو تے شخص تینا دکرا پاسے جارے آوے چھے تیارے تینا دکرا نے کہیوں کہ آج سودی ہوں معاویہ نے پسند کرتو ہتو انے آدھورے کرتو ہتو તો પણ આજ પછી મુઆવિયા પ્રત્યે મારી દિલના અંદરમાં નફરત અને દુશ્મની પેદા થઈ ગઈ છે તે ફરઝાંદે કહ્યું બાબા શા માટે ત્યારે તેના બાબાએ કહ્યું કે હું મુઆવિયા બાજુમાં બેઠો જ્યારે અઝાનનો ટેમ આવ્યો અને અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે અવાજ આવ્યો ત્યારે મુઆવિયાએ કહ્યું કે હજી સુધી હાશિમના પુત્રનો અવાજ અઝાન અંદરમાં આવી રહ્યો છે હું એ અવાજને ખતમ કરીશ અને એ અવાજને હું હંમેશ માટે બુજાવી દઈશ અને જે પ્રમાણે મુઆવિયાનો પુત્ર યઝીદ કહેતો હતો કે બની હાશિમ તો સર્વેને રમારી ગયા છે અને હુકુમત સારું થઈને તે લોકો આ એક ધર્મને ક્રે કર્યા યઝીદ કહેતો હતો ખુદાની કસમ કોઈ પણ વહી નાઝિલ નથી થઈ અને કોઈ પણ ખુદા તરફથી સમાચાર આવ્યા જ નથી અને કોઈ પણ કિતાબ ખુદા પાસેથી નાઝિલ નથી થઈ એટલા માટે આ ઝિક્રે હુસેન એ ઇસ્લામનો ઝિક્ર છે એ પૈગંબરનો ઝિક્ર છે એ કુરાનનો ઝિક્ર છે પણ દુનિયાવી નજરમાં દુનિયાના માણસો ઇન્ડિપેન્ડન્સનો દિવસ આઝાદીનો દિવસ મનાવે છે અને તે લોકો ઇતિહાસના અંદરમાં જે બનાવ બન્યો છે એ બારામાં એ લોકો એ યાદને સજીવન કરે છે તો આ એક મોડર્ન છે આ એક પીશરફતીનો એક નિશાની છે કે દુનિયાભરના સર્વે દેશો તેઓની આઝાદીનો દિવસ મનાવે અને સર્વે મુસલમાનો મેઅરાજને યાદ કરે છે શબે કદરને યાદ કરે છે એ ઇતિહાસોને યાદ કરે છે કે જે ઇતિહાસ ઇસ્લામના ઇતિહાસના અંદરમાં એ બનાવ બન્યા હતા તો એ સર્વે ઇતિહાસને સાચવનાર ઇસ્લામને બચાવનાર હુસેન ઇબ્ન અલીનો ઝિક્ર અને યાદ એ બિદઆત કેમ થઈ શકી અઝીઝાને મોહતરમ મજલિસે હુસેન એ ઉત્તમ વસ્તુ છે કે જે શખ્સ અને જે કોમ અને જે ઉમ્મત ઇમામે હુસેન અલ ઇસ્લામની મજલિસને બરબા કરે છે અને તે મજલિસના અંદરમાં એ હક પેગામ અગર જો પહોંચાડવામાં આવે તો ઇતિહાસના અંદરમાં એ વસ્તુ જોવામાં આવેલું છે કે એ ઉમ્મત અને તે કોમ કોઈ દિવસ ઝુલમ નથી કર્યા જે કોમના અંદરમાં મજલિસે હુસેન પડાતી હોય એ લોકો કોઈ દિવસ ઝુલમ નહીં કરે જે લોકો ઇમામે હુસેન અલ ઇસ્લામનો ઝિક્ર સાંભળે છે અને મજલિસ કાયમ કરે છે અગર જો હર મજલિસના અંદરમાં જે પ્રમાણે હર શુક્રવારના ખુતબામાં તકવાનો ઝિક્ર અને યાદી વાજિબ છે અને દર અઠવાડિયે મોમિની ને કેરામને તકવા અને પરહેજગારી બારામાં યાદી અપાવવામાં આવે છે અગર જો હર મજલિસના અંદરમાં એ મોમિની ને કેરામને યાદી અપાવવામાં આવે કે ઇમામ હુસેન મઝલુમ હતા તમો ખબરદાર જુલમ ન કરજો તો કદી પણ એ કોમ એ ઉમ્મત એ કુટુંબ એ ફામી કદી પણ જુલમ નહીં કરે કદી પણ કોઈ ઉપર ચડાઈ નહીં કરે કદી પણ અન્યાય નહીં કરે અગર જો સરખી રીતના ઝિક્રે હુસેનને તેઓ અંજામ આપતા હોય તો અગર જો એ મજલિસે હુસેન અંદરમાં અવાર ને અવાર આ પૈગામો લાંસે કરવામાં આવે અને મોમિનીની કરામ તે પૈગામોને હંમેશા સાંભળવા માટે તૈયાર હોય તો તે ઉમ્મત અને કોમ એવી સારી થઈ જાય એવી અખલાકવારી થઈ જાય કે બીજા લોકો તેઓને જોઈને અજબ થતા હોય અઝીઝાને મોહતરમ અગર જો આપણે ઝિક્રે હુસેન અને આઝાદારીને પકડી રહેશું તો એનો મિસાલ એ પ્રમાણે છે કે જે પ્રમાણે એક ઝાડના અંદરમાં જ્યાં
સુધી એક પાંદરું ચોટેલું રીએ છે ત્યાં સુધી તે પાંદરું સંચવાયેલું રીએ છે, પણ જ્યારથી તે પાંદરું તે ઝાડમાંથી નીખરી જાય છે, ઉખરી જાય છે, ત્યારે તે પાંદરાને પવન અહીંયાથી ત્યાં લઈ જાય છે અને માણસોના પગ નીચે આવી જાય છે અને આ પ્રમાણે ઠોકરો ખાતા રહે છે. એ જ પ્રમાણે અગર જો મોમિની ને કેરામ અઝાદારીને પકડી રહેશે તો તે પાંદરાની જેમ સંચવાયેલા રહેશે, પણ જ્યારથી અઝાદારીને મૂકી દીધા તો એ હાલત થઈ જશે તો જમાનાનો પવન અહીંયાથી ત્યાં એ કોમને ભટકારશે અને ઠોકરો ખાતા રહેશે અને તે કોમ તબાહ અને બરબાદ થઈ જશે. بك الفؤاد أنت حبيبي ونور العيون حسين نور العيون كلما هديت تراه يرحمني شهيد هل يرحمني. પચીસમી માહી સફર આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની બીમારી વધી ગઈ અને પૈગંબર ઇસ્લામ બિસ્તરમાં હતા અને કહેવરાવ્યું કે નમાઝ પઢાવવા માટે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસલામને બોલાવવામાં આવે, પણ જ્યારે મસ્જિદમાંથી નમાઝ પઢાવવામાં બીજા કોકનો અવાજ બુલંદ થયો તો પૈગંબર ઇસ્લામ બે અસહાબોને ટેકી અને મસ્જિદમાં દાખલ થયા અને જ્યારે નમાઝથી સર્વે મુસલમાન ફારિગ થયા તો મસ્જિદે નબવીના દરવાજામાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બેઠા અને આ હદીસ જે મશહૂર છે કે મારી ઉમ્મતના આટલા ફિરકાઓ થશે અને સર્વે ફિરકાઓમાંથી એક જ ફિરકો કામયાબ છે અને જન્નતમાં દાખલ થશે. الفؤاد أخي بك الفؤاد أنت حبيبي ونور العيون حسين نور العيون كلما هديتك تراه يرحمني شهيد هل يرحمني. والسلام عليكم ورحمة الله وبركاته. هل يرحمني شهيد هل يرحمني أنت حبيبي ونور العيون حسين نور العيون قل لفديتك تراه هل يرحمني شهيد هل يرحمني.